ભારત છોડવાના પંદર દિવસ પહેલા વસંત ગજેરાની સાથે એવી ડીલ કરી હતી કે આ પ્રોજેક્ટ તમે સંભાળો અને તમે ત્રીસ કરોડ રૂપિયા અમને આપો નમસ્કાર ખબર પરથી રાજેશ દર્શક મિત્રો પંજાબ નેશનલ બેંક સાથેના ચૌદ હજાર કરોડ રૂપિયાના કૌભાંડમાં જે મુખ્ય આરોપી છે મેહુલ ચોક્સી એની સાથે વસંત ગજેરાનું કનેક્શન ખુલ્યું છે એની અત્યારે ચર્ચા ચાલે છે મેહુલ ચોક્સી કોણ છે અને વસંત ગજેરા કોણ છે એ એના વિશે તમને વાત કરીએ અને એક નવા ડેવલપમેન્ટની પણ તમારી સાથે ચર્ચા કરીએ તો મેહુલ ચોક્સી ગીતાંજલિ જેમ્સના ચેરમેન હતા અને લગભગ ચાર વર્ષ પહેલાં બે હજાર અઢારની અંદર પંજાબ નેશનલ બેંકની અંદર કરોડો રૂપિયાની બેંક લોન લઈને ભારત છોડીને ભાગી ગયા હતા અને વસંત ગજેરા કહેવાતા ઉદ્યોગપતિ છે અને તેમનો ડાયમંડ સાથેનો બિઝનેસ છે એમની કંપનીનું નામ લક્ષ્મી ડાયમંડ છે અને રિયલ એસ્ટેટ બિઝનેસમાં પણ વસન ગજેરા છે અને લક્ષ લક્ષ્મી ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામથી એમની કંપની છે હવે અત્યારે સુરતની વેસુની એક જમીનનો કેસ ચાલે છે અને એની સુનાવણીની અંદર આ એક વાત બહાર બહાર આવી હતી કે પંજાબ નેશનલ બેન્કના ચૌદ હજાર કરોડના કૌભાંડલી મેહુલ ચોક્સી સાથે વસન ગજેરાનું કનેક્શન હતું એના વિશે અમે તમારી સાથે થોડીક વાત કરી દીધી છે આજે એક નવા ડેવલપમેન્ટની તમારી સાથે વાત કરવી છે કે મેહુલ ચોક્સી ભારત છોડવાનો હતો એના પંદર દિવસ પહેલાં એણે બધા ખેલ કરવાના શરૂ કરી દીધા હતા વસંત ગજેરાએ મુંબઈની ઓફેન્સ વીગમાં ગીતાંજલિ સેન્સની સામે એફઆઈઆર પણ નોંધાવેલી છે તો તે વખતે વાત એમ હતી કે મેહુલ ચોક્સીનો એક રિયલ એસ્ટેટનો પ્રોજેક્ટ હતો અને એ રિયલ એસ્ટેટનો પ્રોજેક્ટ બોરીવલીમાં બનવાનો હતો રેસિડેન્શિયલ પ્રોજેક્ટ અને એ પ્રોજેક્ટ એ જે પ્રોજેક્ટ હતો એનું નામ હતું તત્વ તત્ત્વ બિલ્ડિંગ હવે મેહુલ ચોક્સીએ ફ્લેટ બનાવવાનું શરૂ કરી દીધેલું અને લગભગ એ ફ્લેટ દોઢ દોઢ કરોડના હતા અને એ ફ્લેટમાંથી મેહુલ ચોક્સીએ બસો કરોડ ભેગા કરી દીધા હતા અને ભારત છોડવાના પંદર દિવસ પહેલાં વસંત ગજેરાની સાથે એવી ડીલ કરી હતી કે આ પ્રોજેક્ટ તમે સંભાળો અને તમે ત્રીસ કરોડ રૂપિયા અમને આપો એટલે વસંત ગજેરાએ મેહુલ ચોક્સીને ત્રીસ કરોડ રૂપિયા આપ્યા હતા એ પ્રમાણેની ડીલ થઈ હતી અને એ પ્રોજેક્ટમાં બીજા સાત કરોડ વસંત ગજેરાએ ખર્ચેલા એટલે સાડત્રીસ કરોડ રૂપિયાની એફઆઈઆર મુંબઈની ઓફેન્સ વિંગમાં નોંધાવવામાં આવી છે મેહુલ ચોક્સીએ જ્યારે વસંત ગજેરાને આ પ્રોજેક્ટ આપેલો ત્યારે એ એવી વાત કરેલી અને એવી ડીલ કરેલી કે આ પ્રોજેક્ટના બદલાની અંદર વસંત ગજેરાને પચાસ ફ્લેટ આપવામાં આવશે અને એક પાર્કિંગ પ્લેસ આપવામાં આવશે હવે મેહુલ ચોક્સી તો ભારત છોડીને ચાલ્યો ગયો એટલે જે લોકોએ ફ્લેટમાં પૈસા રોકેલા એના પૈસા પણ ગયા વસંત ગજેરાના પણ ગયા અને વસંત ગજેરાને પચાસ પચાસ ફ્લેટ આપવાની વાત હતી એ પણ હવામાં ઉડી ગઈ પણ એક વાત નકારી શકાય તેમ નથી કે વસંત ગજેરાને મેહુલ ચોક્સીની સાથેના બિઝનેસ રિલેશન ઘણા સમયથી હતા મેહુલ ચોક્સીએ લક્ષ્મી ડાયમંડની એક દિયા જ્વેલ્સ કરીને કંપની હતી એ કંપની ખરીદી દીધેલી અને મેહુલ ચોક્સીને જ્યારે આખું પંજાબ નેશનલ કૌભાંડ બહાર આવ્યું ત્યારે એમના એમ્પ્લોયીઓની પૂછપરછ કરવામાં આવી ત્યારે એમ્પ્લોયીએ જે રેકોર્ડ નોંધાવ્યા છે એમાં એમણે એવું કહ્યું હતું કે ગીતાંજલિ જેમ્સનો એક રૂલ છે કે કોઈપણને કામ આપવામાં આવે એ કંપનીનો શેર હોલ્ડર હોવો જોઈએ પણ મેહુલ ચોક્સીએ શું કરેલું કે કોઈપણ ડિરેક્ટરની પરવાનગી નહોતી લીધી અને પોતે જાતે જ સહી કરીને વસન ગજેરાને આખો પ્રોજેક્ટ આપી દીધેલો અને વસન ગજેરા તે વખતે શેર હોલ્ડર પણ નહોતા એ પછી મેહુલ ચોક્સીએ શું કર્યું કે મેહુલ ચોક્સીની એક જોયસી નામની કંપની હતી એ જોયસી નામની કંપનીની અંદર ગજેરા પરિવારના વસંત ગજેરા ચૂની ગજેરા અશોક ગજેરા અને બકુલ ગજેરા આ લોકોને ડિરેક્ટર બનાવી દીધેલા અને વસંત ગજેરાના ભત્રીજા છે રાકેશ ગજેરા એને તો ગીતાંજલિ જેમ્સમાં શેરહોલ્ડર પણ બનાવી દીધા હતા તો અત્યારે મેહુલ ચોક્સીના કનેક્શનની વસંત ગજેરાની વાત ચાલી ચર્ચા ચાલી રહી છે એના અનુસંધાનમાં અમે જે થોડું ઘણું વિગત કાઢી એ તમારી સાથે શેર કરી આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ